નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હાલમાં જે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો કોરોના વાયરસને લઈને તો કે ભાઈ કોઈ કોરોના વાયરસના દર્દી છે એ આપણી નજીક આવેલો છે અથવા આપણા કોન્ટેક્ટમાં આવેલો છે, તો આપને કઈ રીતના જાણ થઈ શકે? તો એના માટે ભારત સરકાર દ્વારા એક આરોગ્ય સેતુ નામની એપ્લિકેશન છે એ લોન્ચ કરવામાં આવેલી છે. તો જોઈએ આરોગ્ય સેતુ છે એ એપ્લિકેશનમાં શું છે, કઈ રીતના ડાઉનલોડ કરવી પડશે, કયા માધ્યમથી ડાઉનલોડ કરી શકીએ છીએ, એના કયા કયા ફીચર્સ છે, કઈ રીતના આપણે જાણ થઈ શકે કોઈ કોઈ પણ વ્યક્તિ છે એ કોરોના પોઝિટિવ છે અને એ આપણા કોન્ટેક્ટમાં આવી ગયો છે, તો અથવા આપને કોરોનાને લગતા કોઈ પણ સવાલ હોય તો તમે સરળતાથી એનો જવાબ મેળવી શકો છો. શરૂઆત કરીએ આરોગ્ય સેતુ. શરૂઆત કરતા પહેલા મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવી કોઈ નવી માહિતી આવે તો અમે તમને તમારી સુધી સરળતાથી પહોંચાડી શકીએ. શરૂઆત કરીએ આરોગ્ય સેતુ. તો કે ભાઈ, કોરોના વાયરસથી બચાવતી આ આરોગ્ય સેતુ મોબાઈલ એપ એટલે કે ભારત સરકાર દ્વારા છે આ આરોગ્ય સેતુ નામની એપ્લિકેશન છે લોન્ચ કરવામાં આવેલી છે. તો કે ભાઈ, ભારત સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા એક મોબાઈલ એપ આરોગ્ય સેતુ બનાવેલ છે. આ મોબાઈલ એપ એપલ અથવા કે એન્ડ્રોઈડ કોઈ પણ ફોનમાં છે એ ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે કોઈ એપલ વર્ઝન એપલ ફોન હોય તો પણ ભલે, અને એન્ડ્રોઈડ કોઈ પણ ફોન હોય એમાં પણ આ ડાઉનલોડ સરળતાથી પ્લે સ્ટોર ઉપરથી કરી શકાય છે. આ મોબાઈલ એપ છે એમાં અંગ્રેજી, હિન્દી, મોસ્ટ ઓફલી આ બે ભાષા તો હોય જ છે, પરંતુ એની સાથે ગુજરાતી પણ, એટલે કે આપણી ગુજરાતી ભાષા પણ છે. આવી અન્ય 11 ભાષા છે. પ્રાદેશિક ભાષા કેટલી છે? તો કે 11 ભાષાઓ આમાં આ એપ્લિકેશનમાં જોવા મળે છે. આ મોબાઈલ એપ જેમણે ડાઉનલોડ કરી છે તેના નજીકના કોઈ પણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ આવે છે તો આ મોબાઈલ એપમાં એક નોટિફિકેશનની જાણ કરશે. એટલે કે જો તમારા નજીક આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ છે એ આવે છે કે ભાઈ એને કોરોનાગ્રસ્તની અથવા અસર છે અથવા ક્વોરન્ટાઇનમાં મૂકેલ છે, તો તમને પણ તમારા મોબાઈલમાં આ એપ્લિકેશન દ્વારા છે એ નોટિફિકેશન આવી જશે, જેથી તમને તેનાથી અંતર જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકાય. આ સિવાય તો કે આ મોબાઈલ એપ છે એ ડાઉનલોડ કર્યા પછી 4-5 સરળ સ્ટેપ છે કે જે તમે ચાલુ કરી શકો છો, અને આ એક્ટિવ કર્યા પછી આને તમે તમારા મિત્રો, તમારા સગાવાલા, કોઈ પણ વ્યક્તિઓને છે એને શેર કરી શકો છો અને તેમને પણ ડાઉનલોડ કરવામાં મદદ કરાવી શકો છો. અને આમાં આ એપ્લિકેશન છે એ ભારત સરકાર દ્વારા એવું માનવામાં આવે છે કે ભાઈ પરિવારના તમામ સભ્યોને છે આ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. આ એપ્લિકેશન છે એ કોને કોને ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે? તો કે ભાઈ, જિલ્લા વહીવટીતંત્ર જેમાં તમે જાણી શકો છો આખી માહિતી આપેલી છે. આ સિવાય હીરાના કારખાનાદારો છે એ વ્યક્તિઓ પણ આ મોબાઈલ એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. આ સિવાય કંપનીની ફેક્ટરીના લોકો કે જેને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ સિવાય શાળામાં તો કે શિક્ષકો, કર્મચારીઓ, જેટલો પણ વાલીઓ છે, જે પણ જોડાયેલા છે એ લોકોને પણ આ એપ્લિકેશન ફરજિયાત ડાઉનલોડ કરવી પડશે. કોલેજના, યુનિવર્સિટીના તમામ અધ્યાપકો છે, સામાન્ય કર્મચારીઓ છે, બધાને પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ સિવાય તો કે રેશનિંગ દુકાનદારો, જેને પણ આ ડાઉનલોડ કરવી પડશે, આંગણવાડી સભ્યો, સંચાલકો, આ સિવાય સરકારી યોજનાના જેટલા પણ લોકો લાભ લઈ રહ્યા છે તો આ લોકોને પણ આ એપ્લિકેશન કરવી પડશે. આ સિવાય સરકારી માહિતીના ડેટાબેઝ તો કે નરેગા, આરટીઓ, સખી મંડળ જે વગેરે જે સંસ્થાઓ છે એ બધાએ છે આ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે. ઇનશોર્ટ એવું કહી શકાય કે ભાઈ ભારત સરકારના આદેશ મુજબ બધા લોકોએ છે એ પોતાના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિની છે એ આજુબાજુમાં સામાન્ય વ્યક્તિને કોઈ આની અસર છે કે નહીં એ તમને સરળતાથી તમારા મોબાઈલમાં નોટિફિકેશન સ્વરૂપે મળી રહે. મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.